માંડવીના દરિયા કિનારે શિલ્પ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરાયું. માંડવી દરિયા કિનારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકલાના ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા રેત શિલ્પ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરાયું છે. આ આયોજનમાં માંડવીના અનિલભાઈ જોશી સહિત કચ્છના કલાકારોએ વિવિધ શિલ્પો બનાવી પ્રવાસીઓ અને લોકો માટે ખુલ્લા મૂક્યા છે. આ ત્રિદિવસીય ઉત્સવ અંગે ચિત્રકાર નવીનભાઈએ વિગતો આપી હતી. હું ચિત્રકાર નવીન સોની, ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડેમી ગૌરવ પુરસ્કૃત છું અને આખું રેત શિલ્પ મહોત્સવના સંયોજનમાં મારી ભૂમિકા છે. ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડેમી દ્વારા આ રેત શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કચ્છના સ્થાનિક કલાકાર આપણા અનિલ જોશી, જે આપણું ગૌરવ છે માંડવીનું, એમને મુખ્ય કલાકાર તરીકે અમે રાખ્યા છે અને એની સાથે બીજા બધા કલાકારો ભેગા થઈને આ નવ રેત શિલ્પો બનાવ્યા છે. રેતી એક એવું માધ્યમ છે કે એ તરત સરી જાય, એની અંદર કોઈ શિલ્પકૃતિ બનાવી હોય તો બહુ ધીરજ માગી લે અને ક્યારેક એક નાનકડી કાંકરી આવે તો તે આખું શિલ્પ ખતમ થઈ જાય, એટલે બહુ જ ધ્યાનથી કરવું પડે. છતાં આ કલાકારોએ બહુ મહેનત કરી અને આ 3 દિવસનો રેત શિલ્પ મહોત્સવ કર્યો છે અને આખી કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા સરસ મજાના શિલ્પો બનાવ્યા છે. માંડવીની જાહેર જનતા અને આવેલા ટુરિસ્ટો બધા જ ખૂબ પ્રભાવિત થયા છે. ખાસ અમે આભાર માની છીએ ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડેમીનો કે એને આટલું સરસ આયોજન અમને કરવા માટે એને મંજૂરી આપી અને અમને પૂરી સહાય આપી. TR દેસાઈ સાહેબનો અમને સતત સંપર્ક રહ્યો છે, સતત એમને મને ગાઈડલાઈન આપ્યા કર્યા છે અને માંડવીની જનતાએ પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. ખાસ વિનંતી એ છે કે માંડવીના દરિયાને ચોખ્ખો રાખો, રેતીને ચોખ્ખી રાખો. આ પ્રકૃતિ છે એને આપણે જતન નહીં કરીએ તો પછી કોણ કરશે? એટલે આ બધા સંદેશા સાથે અમે માંડવીની જનતાનો પણ આભાર માનીએ છીએ અને ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડેમીનો આભાર માનીએ છીએ. ખાસ કરીને હું અનિલભાઈ જોશીને અભિનંદન આપું છું કે લલિત કલા એકેડેમીએ એમના ઉપર મૂકેલો વિશ્વાસ એમને અત્યારે પ્રતિપાદિત કરી બતાવ્યો છે. થેન્ક યુ વેરી મચ. મારું નામ અનિલ જોશી છે, માંડવી કચ્છનો રહેવાસી છું. આજે અત્યારે આપણે આયોજન જોઈ રહ્યા છીએ, ગુજરાત લલિત કલા એકેડેમીનું પ્રોગ્રામ છે. આ રેત શિલ્પ બનાવવા અમને 2 દિવસ જેટલો સમય લાગ્યો છે અને 9 જેટલા કારીગરો સાથે મળીને કામ કર્યું છે. અત્યારે 9 રેતશિલ્પ તમે અહીંયા જોઈ શકો છો. આ રેત શિલ્પમાં આમ તો જોવા જઈએ તો આપણે કચ્છ સંસ્કૃતિ ઉપર કામ કરેલું છે, કચ્છને લગતું એમ. પણ એક સંદેશો ચોક્કસ આપીશ કે તમે દરિયે ફરવા આવશો ને જ્યારે, ત્યારે દરિયાને સાફ રાખો. એટલે આ રેત શિલ્પ બનાવતી વખતે એમાંથી એટલો બધો કચરો નીકળે છે, જો તમારે રેત શિલ્પ આગળ બી જોવા હોય ને તો મહેરબાની કરીને દરિયાને તમે સફાઈ રાખતા જાઓ. તો આપણે આ રેત શિલ્પ બનાવવામાં સૌથી પહેલું જે આપણે બનાવ્યું છે એ જેસલ જાડેજાનું બનાવ્યું છે, જે એમના બારોટિયામાંથી સંત તરફનું જે એનું રસ્તો એણે જે પસાર કર્યો એ આપણે. પછી બીજું છે આપણે કચ્છ, આઈ લવ કચ્છ છે, પછી ફ્લેમિંગો છે, ઊંટ છે, એવા બધી કલાકૃતિઓ જે કચ્છને લગતી વળગતી બધી આપણે બનાવીશું.